ખરીદના તરફથી માંગણી થાય તેને અથવા તે આદેશ કરે તેને મિલકતનો પ્રકાર જોતા આપી શકાય તેનો કબજો આપવા માટે તે જવાબદાર છે એટલે વેચાણ દસ્તાવેજ કરવામાં આવે ત્યારે મિલકતનો કબજો આપવાની જવાબદારી પણ વેચનારની છે એ શરતને આધીન છે કે કબજા સાથે વેચાણ કર્યું છે કબજા વગર વેચાણ કર્યું છે એના પર ડિપેન્ડ છે કોઈ ભાડું ભાડુઆતની મિલકત ભાડુવાત સાથે ભાડું સાથે મિલકત વેચાણ કર્યું હોય તો એ સિમ્બોલિક પજેશન આપવાનું હોય છે પરોક્ષ પજેશન આપવાનું હોય છે પણ એ ખરીદદાર જ્યારે દસ્તાવેજ કરે એને માંગણી કરે અથવા તો એ પોતાને અથવા પોતે જેને કહે કે ભાઈ મારો આ મેનેજર આવશે કે મારો આ માણસ આવશે મારો ભાઈ આવશે કે મારો કોન્ટ્રાક્ટર આવશે તેને આ કબજો સુપ્રત કરવો એને ચાવી આપી દેવી તો પોતાને અથવા પોતાના આદેશ કરે તે વ્યક્તિને એનો કબજો સોંપવાની જવાબદારી વેચનારની થાય છે તેવી રીતે દિવસે વેચાણ દસ્તાવેજ થાય તે વેચાણ દસ્તાવેજની તારીખ સુધીના તમામ તમામ સરકારી લાગત ભાડું ભાડું મિલકત પરના બોજા એના ઉપર લોન હોય અથવા કોઈ બોજો હોય અથવા એને ચૂકવવું હોય તે બોજા સહિત જો વેચી હોય તે સિવાય જો એમને એમ કીધું હોય કે એઝ ઇઝ વેરીઝ વેચી છે તો જુદી વસ્તુ છે પણ જો એને એબ્સોલ્યુટ વેચ્યું હોય એના ઉપરના તમામ બોજાઓ તેના વેરાઓ તેની ઉપરની જે કોઈ જવાબદારી હોય તે પૂરી કરવાની જવાબદારી બોજામાંથી છોડાવવાની જવાબદારી છે જો શરત હોય કે ભાઈ આ જે છે આના પર આટલો બોજો છે તે આના પર લોન ચાલે છે એ લોન તમારે ચૂકવવાની રહેશે અને મને આટલા પૈસા તમે આપી દો તો હું દસ્તાવેજ કરી આપું એ વસ્તુ સિવાય જ્યારે સ્પષ્ટપણે વેચાણ થયું હોય તો વેચાણ તારીખ સુધીના તમામ વેરા બેંકના બોજા કે પ્રાઇવેટ બોજા કે જે કઈ જામીનગીરી હોય તે બધા બોજામાંથી છોડાવવાની જવાબદારી વેચનારની છે હવે ત્યાર પછીની એક કલમ આવી જાય છે પંચાવન આપણે અત્યાર સુધી જે ચોપન જોતા હવે પંચાવનમાં કે વેચનાર જે હિત તબદીલ કરવાનું કહેતો હોય તે હિત અસ્તિત્વમાં છે અને તબદીલ કરવાની તેને સત્તા છે તેઓ તેને ખરીદનાર સાથે કર્યો ગણાશે એટલે કોઈ વ્યક્તિ એમ કે મારું આ મકાન છે હું વેચું છું તો એમ કાયદો માંગશે કે જયારે વેચવાની વાત કરે છે તો એ મિલકતના ટાઈટલ વેચનાર પાસે જ છે એમાં એનું હિત સમાયેલું છે એનો ઇન્ટરેસ્ટ એની કે એની પાસે છે અને એને તબદીલ કરવાની સત્તા પણ એની પાસે છે આ એક માની લેવાની વસ્તુ છે એને ચોખવટ કરવાની એટલે ખરીદદારે એ ચોખવટ કરવાની જરૂર નથી રહેતી કે ભાઈ તારી પાસે આ હક છે કે નહીં પણ વેચનાર પાસે એના ટાઇટલ છે અને એ ટાઇટલ ટ્રાન્સફર કરવાની એને ઓથોરિટી છે તેમ કાયદો એમ કહે છે કે એવો માની લેવામાં આવશે કે ખરીદનાર જયારે સોદો કરે છે તો એમ માનવામાં આવશે કે એવો વિશ્વાસ આપે છે કે મારી પાસે આના ટાઈટલ છે ને મારે આને ટ્રાન્સફર કરવાની સત્તા છે એવું કાયદાથી એક અનુમાન કરવામાં આવશે ને એનો ભંગ થાય તો એ બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ એ થશે અને એના માટે વેચનાર જવાબદાર થઈ શકે તેવી રીતે વેચનારને પૂરેપૂરી વેચાણ કિંમત ચૂકવી દેવામાં આવી હોય ત્યારે તેના કબજામાં અધિકારમાં હોય તે મિલકત સંબંધી માલિક તમામ દસ્તાવેજો ખરીદનારને સોંપી દેવા માટે એ બંધાયેલો છે વેચનાર આ બધા આ કાયદાની બહુ સ્પષ્ટ શરત છે કે વેચનારની કઈ કઈ જવાબદારીઓ છે હવે વેચનારને પૂરેપૂરી કિંમત મળી જાય દસ્તાવેજ થાય તો એની પાસે હોય એના અધિકારમાં હોય તેના સંબંધિત દરેક દસ્તાવેજો એને ખરીદારને સોંપી દેવા પડે હવે આમાં ઘણી વાર શું છે કે કેટલાક પ્રોબ્લેમો પણ થાય છે દાખલા તરીકે એક આખી જમીનનો દસ્તાવેજ હોય એક હજાર મીટરની જગ્યા હોય તો એક હજાર મીટરનો દસ્તાવેજ કર્યો હોય ને એમાંથી ફક્ત પાંચસો મીટર વેચે તો હવે એ આખો દસ્તાવેજ તો એ વેચતો નથી અડધો જ જગ્યા વેચે છે તો આખે આખો દસ્તાવેજ કેવી રીતે આપી શકે તો એને એ દસ્તાવેજની ની સર્ટિફાઈડ પોતાના સહી નકલ આપવી પડે અને એનું એન્ડોસમેન્ટ કરવું પડે કે મારી પાસે એક હજારનો દસ્તાવેજ છે એમાંથી પાંચસો મીટરના આખા દસ્તાવેજ વેચી છે અને તેના આખા દસ્તાવેજની કોપી મેં તમને આપી છે એવી રીતે જ્યારે કોઈ વ્હીલ હોય તો એ રજીસ્ટર્ડ વીડમાં ઘણી બધી વસ્તુઓ એમાં એક મિલકત વેચતો હોય તો ઓરિજિનલ દસ્તાવેજ આપવાના બદલે એની સર્ટિફાઈડ કોપી આપે પણ વેચનારે તમામ ઓરિજિનલ આ ખરીદનારને સોંપવા માટે બંધાયેલો છે પણ જ્યાં સંબંધિત મિલકત વેચાતી હોય ને આખો દસ્તાવેજ હોય ત્યારે એને આખે આખો રજિસ્ટર્ડ વેચાણ આખે આખો દસ્તાવેજને બદલે

નામદાર સુપ્રીમ કોર્ટ તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણય ચુકાદાઓ કેસની સમરી મહત્વના પરિપત્રો અને માહિતી લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો સેવન એટ સેવન એટ સિક્સ ટુ ઝીરો ફોર ઝીરો